વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 12 શીખવાના છીએ, ભગવાનનો ભાગ. તેના કવિ છે રમેશ પારેખ અને સાહિત્ય પ્રકાર છે અછંદસ કવિતા. હવે આપણે કવિનો પરિચય મેળવીશું. ગીત સમ્રાટના પર્યાય તરીકે ઓળખાતા રમેશ પારેખ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના વતની છે. કવિતાનું હાર્દ એટલે તેનો લય. આ લય જ રમેશ પારેખની કવિતાનું સૌથી આકર્ષક પાસું છે. તેમની કવિતાની દરેક પંક્તિમાં લય ઉડીને આંખે વળગે છે. પોતાની રચનામાં લયનું સરોવર સર્જવાનો જાદુ કવિને હસ્તગત છે. સુરેશ દલાલે કહ્યું છે કે રમેશ પારેખની કવિતા ખુલ્લી તલવારની જેમ જનોઈવટ ગા કરવાની ક્ષમતા ધરાવે છે. આમ લયના બેતાજ બાદશાહ ગણાતા હોવા છતાં અછાંદસ કવિતાના તેઓ સૌથી મોટા કવિ છે. ક્યા, ખડીંગ, ત્વ, સનનન, વરસાદ ભીંજવે જેમ જેવા તેમના કાવ્ય સંગ્રહનું સંકલન 6 અક્ષરનું નામમાં કરવામાં આવ્યું છે. સકપણ એક ઉખાણું એ તેમનું નાટક છે. કુમારચંદ્રક, ઉમાસ્નેહ રશ્મિ, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને નરસિંહ મહેતાના એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. પ્રસ્તુત કાવ્ય ઘણું મોટું છે, પરંતુ અહીં તેનો અડધો ભાગ જ લીધેલો છે. આ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. પ્રસ્તુત કાવ્ય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. તો ચાલો આપણે કાવ્યનું પઠન કરીએ. નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા ને ખિસ્સા ભરતા, પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ચોરીનો માલ ઠલવીને ઢગલી કરી ને ભાગ પાડતા. કવિ જ્યારે નાના હતા ત્યારે પોતાના બાળપણના ગોઠિયા એટલે કે મિત્રો સાથે બોર અને કાતરા વીણવા જતા, ત્યારે કોઈની વાડીમાં ઘૂસીને ચીબડા અને ટેટા જેવા ફળો પણ ચોરી લેતા અને પછી એક જગ્યાએ ભેગા થઈ ને બધા ભાગ પાડીને ખાતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો કન્યાનો, છેવટે એક વધારાની ડગલી કરી કહેતા કે આ ભાગ ભગવાનનો. પછી સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ડગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. બધા ભાઈબંધો ભેગા મળીને ચોરીનો માલ ઠલવતા એટલે નાની નાની ડગલીઓ કરતા અને એમાંથી ટીકુ, દીપુ, ભનિયો અને કન્યો એમ ચારે ભાઈબંધના ભાગ પાડતા અને એક વધારાનો ભાગ ભગવાનનો કરતા અને પછી સૌ પોતપોતાની ડગલીઓ લઈ અને ખિસ્સામાં ભરી જતા અને ભગવાનની ડગલી ત્યાં જ મૂકીને રમવા દોડી જતા. કારણ કે બાર સહજ ભાવના હતી કે ભગવાન આવશે રાતે છાનામાના અને પોતાનો ભાગ લઈ જશે. કાવ્યનો ઉત્તરાર્ધ શરૂ થાય છે પછી મોટા થયાથી. પછી મોટા થયા બે હાથે ઘણુંય ભેગું કર્યું, ભાગ પાડ્યા, ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું અને ઘણું ગયું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. અહીં કવિ કહે છે કે મોટા એટલે કે જવાબદાર બન્યા પછી બાળપણની એ ભાવના ભૂલાઈ જ ગઈ. જવાબદારીઓ નિભાવતા સહજ નિર્દોષતા લુપ્ત થઈ ગઈ. માલ મિલકત, ઘરવખરી વગેરે ભાંડરડા વચ્ચે ભાગ પાડતી વખતે ભગવાનનો તો ભાગ ભૂલાઈ જ ગયો. પરંતુ અચાનક એક રાતે ભગવાનની સામે આવીને પોતાનો ભાગ માગ્યો. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ, એકાદ સુકું તરણુંય નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે. આંખમાં ઝરઝરિયા આવ્યા, તે અડધા ઝરઝરિયા આપ્યા ભગવાનને. અચાનક ભગવાને આવીને કહ્યું કે લાવ મારો ભાગ, ત્યારે કવિ વ્યથિત અને ઉદાસ બની ગયા. કારણ કે ભગવાનને આપવા તેમની પાસે કંઈ જ નહોતું. તેમની આંખો ભરાઈ આવી અને એમાંથી જ અડધા આંસુ ઈશ્વરને અર્પણ કર્યા. આમ પ્રસ્તુત કાવ્યમાં માણસની સ્વાર્થવૃત્તિ બાળકોને નિર્દોષતા સામે ઝાંખી પડે છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીબડા વગેરે વીણે તેનો ભાગ પાડવામાં આવતો અને સામાન્ય રીતે બાળક એક ભાગ ભગવાન માટે જુદો પણ કાઢતો. અહીં બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય.
પરંતુ મોટા થયા પછી ઘણું કમાયા, ઘણું ભેગું કર્યું, ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડ્યા, પણ ભગવાનમાં આવી શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો ભાગ શાના માટે? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માગે. સત્કાર્ય વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કવિ પાસે હવે કશું જ બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એક અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસને જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજસેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીમાં આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન આ કાવ્યમાં જોઈ શકાય છે.